सब्सक्राइब करो अमारी न्यूज चैनल ने अने बेल आइकॉन क्लिक करवानो भूलता नहीं। સુરતની લોકપ્રિય શાળા એલપી સવાણીના ધોરણ 10ના સીબીએસઈના વિદ્યાર્થીઓએ ઝળહળતું પરિણામ મેળવ્યું છે। મંગળવારના રોજ સીબીએસઈ દ્વારા લેવાયેલ ધોરણ 10 બોર્ડની પરીક્ષાનું પરિણામ જાહેર કરાયું હતું, જેમાં સુરતની લોકપ્રિય શાળા એલપી સવાણી ગ્રુપ ઓફ સ્કૂલના વિદ્યાર્થીઓએ સારો દેખાવ કર્યો હતો। વિદ્યાર્થીઓએ કરેલ કઠોર પરિશ્રમ, અનુભવી શિક્ષકોની મહેનત અને માર્ગદર્શન તેમજ વાલીઓના સહકાર દ્વારા વિદ્યાર્થીઓએ શાશ્વત કર્યું છે કે ધીરજ ધરી શકે તે ધાર્યું કરી શકે। શાળાના ચેરમેન માવજીભાઈ સવાણી અને વાઇસ ચેરમેન ધર્મેન્દ્રભાઈ સવાણી તથા શાળાના આચાર્યો દ્વારા શિક્ષકો અને વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી। તો એલપી સવાણી ગ્રુપ ઓફ સ્કૂલના A1માં 39 વિદ્યાર્થીઓ, A2માં 69 વિદ્યાર્થીઓ, B1માં 92 વિદ્યાર્થીઓ અને B2માં 67 વિદ્યાર્થીઓ ઝળક્યા હતા। શાળાનું 100% પરિણામ આવ્યું છે। એલપી સવાણી ગ્રુપ ઓફ સ્કૂલના વિદ્યાર્થીઓએ કરેલા સારા દેખાવને લઈને વિદ્યાર્થીઓ સાથે તેમના સચોટ અને સારું માર્ગદર્શન આપનાર શિક્ષકોને પણ અભિનંદન પાઠવવામાં આવ્યા હતા। 7 સ્ટુડન્ટ્સને લખ્યા હતા 10th સ્ટાન્ડર્ડ એન્ડ ઓલ પાસ હુઆ ઓલમોસ્ટ 30 સ્ટુડન્ટ્સ ઇન A1 ગ્રેડ એન્ડ અરાઉન્ડ 48 સ્ટુડન્ટ્સ ઇન A2 ગ્રેડ આયા હુઆ। સર, બચ્ચોને બગેર એક્ઝામ દિયે હુએ ઇતના રિઝલ્ટ આયા હૈ તો ઇનકી અસર 11-12 મે ઇનકે ઉપર પડેગી, ઉનકો ક્યા ધ્યાન રખના પડેગા ઇસકે લિયે? એક્ચ્યુઅલી પ્રી બોર્ડ બચ્ચોને લિખા હુઆ થા, ઇસલિયે ઇટ વોઝ ઇઝી ફોર અસ ટુ ટેબ્યુલેટ ધ માર્ક્સ ઓર 11th સ્ટાન્ડર્ડ કે અંદર બચ્ચો અચ્છા કરેંગે ક્યુંકે અભી થોડા ડિફિકલ્ટ તો રહેગા પર દે વિલ કોપ અપ। કિસ તરહ સે અભી 11-12 મે આપ તૈયારીયા કરવાએંગે કે બચ્ચે ઓર મજબૂત હો? રાઇટિંગ પ્રેક્ટિસ બિલકુલ નહીં હૈ બચ્ચો કો, ઉસમે થોડા કોન્સન્ટ્રેટ કરના પડેગા પર રીડિંગ હેબિટ એકદમ ના કમ હો ચુકા હૈ, ઉનકો ડેવલપ કરના બહોત જરૂરી હૈ। એલપી સવાણી કા ક્યા એજન્ડા હૈ? અભી ઇસ સાલ હમ છોડેંગે નહીં, અગલે સાલ ઓર A1 ગ્રેડ A2 ગ્રેડ બઢાએંગે। डेफिनेटली हार्ड वर्क किया था पूरे ईयर, स्कूल से, ट्यूशन से, हर जगह से बहुत सपोर्ट मिला था। प्री बोर्ड्स भी हमने ऑफलाइन दी थी और लास्ट में, ऐसे तो लॉकडाउन था लेकिन लास्ट में बहुत एग्जाम्स दी थी और उसी का रिजल्ट है ये। अब इसका श्रेय किसको देना चाहेंगे? टीचर्स को, पेरेंट्स को। क्या बनना चाहती हूँ? इंजीनियर। इंजीनियर बन के क्या करोगी? इंजीनियर बन के IT फील्ड में आगे जाना है, नेशन के लिए बेनिफिट करवाना है, टेक्नोलॉजी में एडवांसमेंट करवानी है। और ये सूरत में ही करेंगे या बाहर जाके करेंगे? ऐसे तो अभी इतना प्लान नहीं किया लेकिन अभी साइंस विद मैथ्स लिया है और उसी पे आगे हम वर्क कर रहे हैं। थैंक यू। क्या नाम है आपका? राघव। राघव, आपने 3rd रैंक अचीव किया है, कैसा फील हो रहा है? आई वॉज फीलिंग गुड। आप क्या बनना चाहते हो? टीचर, स्पेसिफिकली कॉमर्स टीचर। और टीचर बन के क्या करोगे ऐसे कोरोना की अगर सिचुएशन वापस रही लॉन्ग टर्म, तो आप क्या सोच रहे हो, आप क्या कर सकते हो? आई थिंक फ्यूचर में ऑनलाइन क्लास ही होने वाला है तो ऑफलाइन ऑनलाइन दोनों। थैंक यू। बहुत अच्छी फीलिंग है, ये कंसिस्टेंट हार्ड वर्क उसकी वजह से ही, और टीचर्स बहुत सपोर्टिव थे, उनके सपोर्ट की वजह से इतना अच्छा। बेटा, आपको 10th में आपने एग्जाम नहीं दी है, 11-12 आपको इजी लगेगा, आप आराम से एग्जाम दे पाएंगे और इतना ही अच्छा रिजल्ट कवर करेंगे। पूरा साल देखिए मेहनत तो की है और प्री बोर्ड्स में वो दिखा भी है, 11 थोड़ा टफ तो है लेकिन हम कोकअप कर लेंगे क्योंकि हमने अच्छे से पूरा साल किया है। आपका आप क्या बनना चाहते हो? मैं इंजीनियर बनना चाहती हूँ। और क्या गोल रहेगा इंजीनियर बन के, आप क्या विशेष करना चाहेंगी? इंजीनियर बन के मैं सॉफ्टवेयर कुछ अलग तरह के डेवलप करना चाहूंगी ताकि ये नेशन को बेनिफिट हो।